માંગરોળ પંચાયત તલાટી મંડળ ફરી હડતાલ પર 2 તારીખથી જ અચોક્કસ મુદતની હડતાલ પર. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તલાટી મંત્રીઓ ફરી એકવાર હડતાલ ઉપર ઉતરતા લોકોને ફરી એકવાર હાલાકી. પંચાયતના તલાટીઓ ફરી એકવાર પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરતા પંચાયતના તમામ કામો અટવાયા છે. આ અગાઉ તલાટીઓએ હડતાલ ઉપર ઉતરીને પોતાની માંગો સરકાર સ્વીકારે તે માટે હડતાલ કરી હતી, પરંતુ જે તે વખતે સરકારે આ માંગણીઓને લોલીપોપ સમાન માન્ય રાખી આવનાર સમયમાં માંગણીઓ સંતોષાય થઈ જશે તેવી આશ્વાસનથી આશ્વાસનમાં આવી તલાટીઓએ પોતાની હડતાલ સમિટી લઈને કામગીરી શરૂ કરી આપી હતી. પરંતુ આજ સુધી તલાટીઓની માંગણીનો કોઈ જવાબ નહીં મળતા આખરે ફરી એકવાર તલાટી મંડળ હડતાલ ઉપર ઉતરતા માંગરોળ તાલુકાના અનેક અરજદારો રજરી પડ્યા છે. જીતુ પરમાર, જડેશ ટીવી, માંગરોળ. એ આપને જણાવવાનું કે અમે આજરોજ 2/8/2022 ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના તથા જૂનાગઢ જિલ્લા તલાટીકમ મંત્રીમંડળના આદેશ અન્વયે ગુજરાતભરના તલાટી મંત્રીશ્રીઓ અમારી 2018થી વિવિધ પડતર માગણીઓના સંદર્ભે કોઈ હકારાત્મક નિકાલ હજી સુધીમાં ન આવતા અમે આજથી હડતાલ પર જોડાયા છીએ. અને અમારી જે વિવિધ માગણીઓ છે એમની વાત કરું તો આપને જણાવવાનું કે અમારે 2006ની જે તલાટીકમ મંત્રીની ભરતી થયેલી છે એ લોકોને અત્યારે જે 5 વર્ષનો ફિક્સ પગારનો જે સમયગાળો હોય છે એને છે એ સળંગ નોકરીમાં નથી ગણતા, એટલે એ બાબતની અમારી માગણી છે. એ સિવાય અમારી ગ્રેડ પે અને એ સંબંધિત માગણી છે. અને એની અંદર અમારે રેવન્યુ તલાટીની સરકારશ્રી દ્વારા નવી કેડર ઊભી કરવામાં આવેલી છે, એ કેડરને મળતા પગાર ધોરણ તથા તેમના જોબચાર્ટ વગેરેમાં અમારે બહુ ખૂબ જ વિસંગતતા છે, તેથી અમારે કાર્યબોજ પણ વધે છે. અમારે અત્યારે બધા જ તલાટી મંત્રીશ્રીઓને અમારે જે ઘટ છે જેના લીધે કાર્યબોજ અમારા પર વધારે આવે છે. અને જોબચાર્ટનો પણ હજી સુધીમાં રેવન્યુ તલાટીનો કોઈ નક્કી ન થયેલો હોય તેથી એ કામગીરી પણ અમારે કરવી પડે છે. એટલે આવા વિવિધ પ્રશ્નોને મુદ્દે અમે 2018થી અમે સરકાર સમક્ષ માગણી કરેલી છે અને એ માગણીનો હાલ અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો અમને સુખદ ઉકેલ ન આવતા અમો શ્રી છે એ ના છૂટકે અમારે હડતાલ પર જવાનું અમે નક્કી કરેલું છે અને એમાં અમે હડતાલમાં જોડાયેલા છીએ.